નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે ગયા વિડિયોમાં જે પાઠ છે એ પાઠના સંદર્ભે ભણવાનું શરૂ કર્યું અને ત્યારે તમને જે સૌથી પહેલો પાઠ છે કાગળ એનો એક કોષ્ટક બનાવવાનું કીધું હતું અને એ પણ કીધું કે હવે કોષ્ટક તમે છે સામે રાખીને બેસો તો આ જે કોષ્ટક છે એ કોષ્ટકના આધારે આપણે જે કેટલીક ચર્ચા કરી ગયા છીએ એ ફરી પાછી આપણે જોઈશું. એમાં ખાસ કરીને કયા જિલ્લામાં કે કયા રાજ્યમાં ઉત્પાદન થતો હોય એવો પાક એ ડાંગર જે છે, એમાં દુનિયામાં ચીન સૌથી પ્રથમ ક્રમે છે અને બીજા ક્રમે છે ભારતનું સ્થાન છે એ આપણે જાણીએ છીએ. તો આ પ્રકારે એક મહત્વના પાક તરીકે આપણે જોઈ ગયા છીએ. તમને એ પણ ખબર છે કે કદાચ જે પાક છે તમને ચિત્ર પણ નીચે આવ્યું છે કે જે પાણી ભરાયેલો વિસ્તાર છે એમાં એની રોપણી થતી હોય છે. એટલે મોટા ભાગે 20-30 સેન્સિયસ જેટલું તાપમાન અને 100 સેન્ટીમીટર જેટલો વરસાદ હોય તો એવા વિસ્તારમાં છે એને પાક તરીકે છે કહેવામાં આવે છે. વિશેષ કરવા છે આપણે ખબર છે મારી જ્યાં ફૂડ ફરે છે ત્યાં તમે છે બદલી શકો છો. યાદ રાખવા માટે એકાદ બે રાજ્યો બંગાળ અને તમિલનાડુ આ બે જે સ્ટેટ છે એ વિશેષ મહત્વના છે. તો ત્યાં તમે છે એને દર્શાવી શકો છો. અને જો ગુજરાતમાં તમારે બતાવવાના થાય તો સુરત, તાપી, પંચમહાલ, અમદાવાદ અહીંયા સુરત અને તાપી આપણને જિલ્લાઓ છે. અહીંયા તમે બતાવી શકો પંચમહાલ છે, અમદાવાદ છે, આ બંને જિલ્લાઓ પણ તમે બતાવી શકો. ટૂંકમાં આ જે તમને બહુ સ્પષ્ટ નહીં દેખાય એવો વિસ્તાર ક્યાં છે પણ અલગ અલગ ડિઝાઇન છે કે જિલ્લા અને રાજ્યોને આપે છે તમને ખ્યાલ આવી જશે. એટલે તમે આ ઉત્તર ગુજરાત છે, કચ્છ છે, સૌરાષ્ટ્ર છે, દક્ષિણ ગુજરાત છે એમાં કઈ જગ્યાએ છે આખા ગુજરાતમાં માની લો કે કોઈ ગુજરાતમાં કોઈ જિલ્લામાં તમારે બતાવું છે તો સુરત અને તાપી છે તો તમે અહીંયા બતાવશો તો ચીક નહીં લાગે. એટલે તમને થોડો ખ્યાલ આવે કે આ દિશામાં છે અથવા અહીંયા છે. તો આ પ્રકારે છે તમને આખા જિલ્લામાંથી તમે કે સોરી આખા રાજ્યમાં ઘૂમતે વધશો. આખા દેશમાં છે તમને ખબર છે કે અહીંયા બંગાળ છે, ઓડિશા છે, આંધ્ર છે, તમિલનાડુ છે. આખા દેશમાં તમે બતાવવા માટે તમારે જે બતાવવાનું છે એ ચોક્કસ પ્રદેશ તમે બતાવી શકો. તો એના માટે તમને એક સ્થાનમાં સ્પષ્ટતા એટલા માટે એના માટે નકશાઓ દ્વારા તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. મેં તમને પહેલા પણ કીધું છે કે તમે બધા નકશો છે સાથે લઈ બેસવાનો છે જેથી કરીને ગુજરાતમાં કઈ જગ્યાએ થાય છે દેશમાં કઈ જગ્યાએ થાય છે તમને વધારે સ્પષ્ટ એ કરાવી શકે એટલા માટે થઈ. હવે આ ડાંગરના પાક પર આવતી ત્યાર પછી બીજો જે મહત્વનો પાક છે એ ઘઉં છે, ધાન્ય પાક તરીકે છે અને એક તૃતીયાંશ ખેત ભૂમિ ઉપર ઘઉંની ખેતી કરવામાં આવે છે. મોટા ભાગે ઉત્તર પશ્ચિમ જે ભારત છે એમાં વિશેષ ઉત્પાદન થાય છે. અહીંયા તમને જે ભાગ બતાવું છું એમાં પંજાબ અને હરિયાણા આ મહત્વના ઉત્પાદક રાજ્યો છે અને આ જે ભાગ છે ઉત્તર પ્રદેશ જે ભાગ છે ઉત્તર પશ્ચિમ તો આ આખો પ્રદેશ તમે સમજી શકો છો આ આખો પટ્ટો છે. અહીંયા વિશેષ કહો છે એનો ઉપયોગ ઉત્પાદન થાય છે. હવે આ જે પંજાબ હરિયાણા ઉત્તર પ્રદેશ તમારે જે બતાવો તો બીજા રસ જોવાનો છે તમે ટેક્સમાં બનાવ્યું છે તો આ પ્રદેશમાં બતાવવાનો છે. અને ગુજરાતમાં છે અમે કદાચ પૂછાય તો ઘઉંનો છે એક ત્યાં ભાલ પ્રદેશ છે એ આ ભાલ તમે જોશો તો આ જે ભાગ છે ભાલ પ્રદેશ છે. એટલે હવે તમે સમજી શકો છો કે તમારે જે ગુજરાતમાં બતાવવાનું થાય તો એને બતાવવાનું છે આ ભાગ છે. અને જો દેશમાં તમને કોઈ સ્પષ્ટતા ન મળેલી હોય તો તમારે પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ આ ત્રણ સ્ટેટ જે છે એમાંથી કોઈ પણ જગ્યાએ આ આમાં પણ થાય છે, અહીંયા પણ થાય છે. આપણે બતાવવાનું આગળ પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ એમાં રાખશો અને જો ગુજરાતમાં બતાવવું હોય તો આપણે દેશ વિશે બતાવશું જેથી કરીને એક મહત્વના સાધન તરીકે આપણે બતાવી શકીએ. બીજી એક હકીકત એ છે કે ઘઉં એ પંજાબમાં પિયતની સફળતા વધારે છે અને હરિયાણા પંજાબમાં
આપ્યા છે એ પ્રમાણે જોઈએ તો હેક્ટર દીઠ જે ઉત્પાદન છે એમાં હેક્ટર દીઠ ઉત્પાદનમાં એ 50 એ વિશેષ ઉત્પાદન ધરાવતા કારણ કે એક હેક્ટરમાં છે આપણે સમજો કે 100 મણ ઉત્પાદન થયું 50 મણ થયું તો એ 50 મણ પંજાબમાં જો એક હેક્ટર ઉત્પાદન થતું હોય તો ઉત્તર પ્રદેશમાં 40 મણ થાય છે પણ એ દ્રષ્ટિએ જોઈએ તો પંજાબમાં છે માનો કે 1000 ટન ઉત્પાદન થયું તો ઉત્તર પ્રદેશમાં 500 ટન ઉત્પાદન થાય છે એટલે ઉત્તર પ્રદેશ પણ છે કે ઓછો આંકી ન શકે વધારે ઉત્પાદન ધરાવે છે પણ હેક્ટર દીઠ જો ઉત્પાદન વધારે ધરાવતો પ્રદેશ તો પંજાબ જ પંજાબ હરિયાણા ઉત્તર પ્રદેશ આ બધા પ્રદેશો તમે છે ગુજરાતી ઉત્પાદન તો આ હરિયા ગૌ છે એક વિશેષ ઓળખ ધરાવતા ગૌ છે સાદી દ્રષ્ટિએ છે મહત્વના છે એટલે એ ગૌને આપણે જ્યાં છે બતાવી શકીએ છીએ અમે 75 સેન્ટીમીટર જેટલો વરસાદ અહીંયા નોંધી સેન્ટીમીટર કરતા વધારે વરસાદ હોય તો એ ઠીક નથી એમાં નુકસાન કરે છે કાળે ફળદ્રુપ અને ગોરડો જમીન પણ એને છે મહત્વની છે રવિ પાક છે અને આપણે ખબર છે કે રવિ પાક અને શિયાળો તો પાક ની જરા કે ત્યાં પેલા પાકની છે તે વરસાદ શિયાળામાં મહત્વ છે એટલે એ પાક છે આપણે રવિ પાક તરીકે બીજો એક ખાસ મહત્વની બાબત એ છે કે ત્યાં વિશેષ મહત્વનું છે એમ પણ આપણે છે કહી શકીએ તો એના કારણે બધું જ પ્રકારની માટી બને છે સારું પોષણ આપે છે એટલા માટે તેને પાક અનાજના રાજા તરીકે ઓળખે છે તો બીજી એક વાત એ છે કે પંજાબમાં વિશેષ ઉત્પાદન હોવાના કારણે એને પંજાબની ઘઉંના કોઠા તરીકે છે ઓળખે છે તો આ પ્રકારે છે બે વસ્તુના કે આ પ્રકારમાં બની શકે છે તેમ તમે જોજો અને ત્યાર પછી આવે છે જુવાર જે ઝાડ છે એ જુવારની અહીંયા વાત કરીએ તો ત્રીજા નંબરે આપણે મૂકી શકીએ અને સૌથી વધુ ભારતમાં ઉત્પન્ન થતો એ મહત્વના ધાન્ય તરીકે આપણે ગણી શકીએ મોટા ભાગે દક્ષિણના જિલ્લાઓ છે અને દક્ષિણ ગુજરાતી છે મહારાષ્ટ્ર આ બધા જે પ્રદેશો છે એમાં આ બધા પ્રદેશો તમે જોઈ શકો ગુજરાત મહારાષ્ટ્ર આ બધા પ્રદેશો વિશેષ ઉત્પાદન થાય છે ગુજરાતમાં એ વાત કરીએ તો આ પ્રદેશો છે એના માટે વિશેષ મહત્વના છે આપણે ગણી શકીએ એટલે ત્યાં છે ઉત્પાદન વિશેષ થાય છે જુવાર એ ખરીફ પાક છે ચોમાસામાં વરસાદ નથી આવે પણ દેવાય છે અને શિયાળામાં પણ જો પીએચ સગવડ હોય તો એ પાક આપણે લઈ શકીએ 25-30 સેલ્સિયસ જેટલું તાપમાન એને અનુકૂળ આવે છે 50 સેન્ટીમીટર જેટલો વરસાદ હોય તો આ પાક બહુ સરસ રીતે છે લઈ શકે છે જમીન એ ગોરાડો હોય તો એને બધા એ અનુકૂળ આવે છે એ રીતે મહારાષ્ટ્રના પણ આંધ્ર તમિલનાડુ ગુજરાતના બધા વિશેષ પ્રદેશો છે પશુ જે છે એના ઘાસ જાળ તરીકે પણ એનો ઉપયોગ આપણે કરતા હોઈએ છીએ એટલે એક ધાન્ય પાક તો એમાંથી મળે છે પણ પશુ ચારા માટે ઉપયોગ પણ કરવામાં આવે છે વિશેષ જોવા મળે છે રાજસ્થાન મકાઈ ધાન્ય ખરીફ પાક છે મતલબ ચોમાસામાં થતો એ પાક છે ડાંગર અને મગ પછી
વિશ્વમાં સૌથી મહત્વનું અથવા વધુ વાવેતર થતું હોય એવા પ્રકારનો ભાગ છે. તો આ બધા જે માઇક્રોસેટિંગ છે અંડરલાઈન કરતા રહેજો, કારણ કે એ પરીક્ષામાં તમને આ બધા પ્રશ્નો છે પૂછાઈ શકે છે અને એટલા માટે જોવાનું જરૂરી છે. મોટાભાગે ગુજરાત વિસ્તારમાં છે વિશેષ થાય છે, ત્યાં એમાં લોકો જે છે એમનો એ મુખ્ય ખોરાક તરીકે પણ ઉપયોગ થાય છે. મકાઈમાં મુખ્યત્વે સ્ટાર્ચ, તેલ, પ્રોટીન, બાયોફ્યુઅલ જેવા ઘટકો હોવાથી ઔદ્યોગિક પેદાશો માટે છે વિશેષ ઉપયોગ વધી રહ્યો છે. મકાઈના પાકને ભોળા હોય, કાળી, કઠોળ, પથરા, પાણીના જુદા પડે છે, માફક આવે છે. 50-100 સેન્ટીમીટર જેટલો વરસાદ અને 21-27 સેલ્સિયસ જેટલું તાપમાન એ અનુકૂળ આવે છે. અને ખાસ કરીને કહીએ તો પશુ આહાર, ધાણી, મકાઈના તેલનો ઉપયોગ આપણે કરતા હોઈએ છીએ. રાજસ્થાન, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, બિહાર, આ બધા જે છે પ્રદેશો અહીંયા તમે શરૂ કરીને આ બધા પ્રદેશોમાં અહીંયા મળે છે તમે એનું મોટાભાગે ચોમાસામાં છે થતા એવા કઠોળના પાક છે વિશેષ આપણે જોવા મળે છે. છતાં ચણા, વટાણા, મસૂર એ એવા કેટલાક પાક છે કઠોળના છે મોટાભાગે રવિ પાક એટલે કે શિયાળા જો પાણી વિસ્તાર થતા હોય તો એ સમય છે લઈ શકાય છે. બાકી બાકીના જે છે એ મગ, ચણા, વટાણા, વાલ, મઠ, અડદ આ વગેરે જે પાકો છે એ મોટાભાગે ખરીફ પાક મતલબ ચોમાસામાં એ વિશેષતા છે એ બતાવવા મળે છે. વધુ વરસાદના વિસ્તારો છે લગભગ બધા જ રાજ્યોમાં કઠોળનો વાવેતર છે કરતા હોય છે પ્રમાણમાં વરસાદનું પ્રમાણ જોઈએ. મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર આ બધું જે છે મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર આ જે છે એમાંથી તમે કોઈ પણ જગ્યાએ એ બતાવી શકો છો. બધા ઓછા પ્રમાણમાં બધી જગ્યાએ થતા હોય છે પણ વિશેષ ઉત્પાદન થતું હોય એવા પ્રકારના છે આ કરી શકીએ. ગુજરાતમાં તુવેરનો વડોદરા જિલ્લામાં છે એ ખાસ. હવે તમે અહીંયા જે છે તે વડોદરા જિલ્લો આવેલો છે તુવેરના સંદર્ભે જો તમે પૂછાય તો તમારે અહીંયા વડોદરા જિલ્લામાં છે કરવાનું કહેશે. અને ત્યાર પછી છે કે બાકીના જે છે ખાસ કરીને કચ્છ જિલ્લામાં તો આ બધા પછી મતલબ પાટણમાં છે એ અડદનું વાવેતર એ વિશેષ વડોદરા છે. હવે તમે એ સમજી શકો છો કે તમારે ગુજરાતમાં કઈ જગ્યાએ બતાવવાનું છે ચોક્કસ એક પ્રદેશ તમારી જમીનની ફળદ્રુપતા છે એ ફળદ્રુપતાને તમારે જો વિશેષ સારી બનાવી હોય તો પાકની ફેરબદલ કરવી પડે છે. અને એમાં ખાસ કરીને કઠોળ વર્ગનું જે પાક છે એ પોતાના જે મૂળ છે મૂળની અંદર નાખેલાની નાખો છે તો હવામાંનું જે નાઇટ્રોજન છે એ નાઇટ્રોજન ભેગો કરીને પોતાના મૂળ માટે જમીનમાં ઉમેરવાનું કામ કરે છે. એટલે જમીનની ગુણવત્તા ફળદ્રુપતા છે એ વિશેષ સારી બને એના માટે એમાં જે પ્રયત્નો છે એમાં થતા હોય છે. એટલે એ પણ થતું હોય છે. અને બીજા કેટલાક પાકની સાથે આંતરપાક તરીકે વચ્ચેના પાકમાં જે જગ્યા ખાલી છે ત્યાં પણ એવા કેટલાક પાક છે એ લેવાતા હોય એવું બને છે જેથી કરીને સારું એ ઉત્પાદન કરી શકે. બીજું કે ગુજરાતમાં છે કે રાગી નામનું છે કે આમ તો બામટા તરીકે છે કે બાવટા નામના છે આપણે ઓળખીએ છીએ કે જે રાગી નામનું છે મોટાભાગે પહાડી પ્રદેશ અને ખાસ કરીને આદિવાસી લોકો જે છે એમને મુખ્ય ખોરાક તરીકે ઉપયોગ થાય છે. પોષક તત્વોની દ્રષ્ટિએ છે ખૂબ મહત્વનો એ પાક આપણે ગણાવી શકીએ અને તૃણ ધાન્ય પાક તરીકે છે આપણે એને ઓળખીએ છીએ. ખાસ
તો એમાં એનો ઉપયોગ થાય છે. નાગરિક કરતા આદિવાસી જે છે રોટમાંથી રોટલા બને એવું તમે ખાતે છે. આ ઉપરાંત જે બિસ્કીટ ચોકલેટ કોસના કટા વેફર પાપડી વગેરે જેવી ખાંડી કલા વાનગીઓ જે છે તૈયાર થતી હોય છે. હવે આ છે આપણા ધાન્યવર્ગના પાકની વાત. ત્યાર પછીનો જે બીજા પાક છે એ તેલીબિયા છે, જેમાંથી તેલ નીકળે છે. યાદ રાખજો મિત્રો, ઘણી વખત કેટલાક વિદ્યાર્થીઓ સમજી શકતા નથી એટલે એમાં અનાજ વર્ગના પાક તો એ પાછું એવું સમજે છે કે આ કોઈ પાક છે. તેલીબિયા બાકી છે તે દૂધની ઉત્પાદન ક્ષમતા વધે એટલા માટે થઈને આપણે પણ જો તમારી પાસે પાણીની સગવડતા હોય તો એ ઉનાળામાં એક પાક લઈ શકાય છે. એટલે જાહેર પાક છે એ વાપરે છે કહી શકીએ. મોટા ભાગે કાળી અસમાય બોરાડો એટલે આવા રેતી મિશ્રિત જે જમીન છે એના ઉપર જો પાક જમીનમાં ઉત્પાદન કરશો તો વધારે સારું એવું ઉત્પાદન આપણને પ્રાપ્ત થાય છે. 20-25 સેલ્સિયસ જેટલું એને તાપમાન હોય છે, 50-70 સેલ્સિયસ જેટલો વરસાદ હોય તો એ પૂરતું છે. મગફળી ઉત્પાદન બીજો એમાં વિશેષ એનું ઉત્પાદન થાય છે. અમરેલી, રાજકોટ અને ભાવનગર આ પ્રદેશ જે છે આ બધી કોઈ પણ જગ્યાએ જો પણ તમને સ્પષ્ટતા પૂછે બીજી કોઈ સ્પષ્ટતા ન મળે તો આપણે અહીંયા જ બતાવવામાં આવ્યું છે કે બહુ મોટું ઉત્પાદન ધરાવતું ક્ષેત્ર છે અને વિશેષ ઉત્પાદન મળે છે આપણે મૂકી શકીએ. તો આ પ્રકારનું છે એ મગફળી ત્યાં તમને વિશેષ જોવા મળે ખાદ્ય તેલ તરીકે એનો વિશેષ ઉપયોગ કરીએ છીએ. ત્યાર પછી આવે ફળ. તો એ તેલીબિયા તરીકે પણ ઉપયોગ થાય છે. જ્યાં મગફળી પછીના વપરાશની દ્રષ્ટિએ ઉત્તમનો વિશેષ ઉપયોગ થાય છે. ઔષધિ દ્રષ્ટિએ પણ એમાં કેટલીક જગ્યાએ છે ઉપયોગ થતો આપણને જોવા મળે છે. સદીઓથી ભારતમાં તમામ તેલ વપરાશ થતો આવ્યો છે અને ઉત્તર ભારતમાં તે વરસાદ પર આધારિત ખરીફ પાક છે. ચોમાસામાં હવે મોટા ભાગે આ સમયગાળો છે સપ્ટેમ્બર ઓક્ટોબરનો સમયગાળો છે જ્યાં આમ પાક છે ઓછો થતો હોય છે. લગભગ બધા જ રાજ્યોમાં થાય છે. ગુજરાત, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ એ મહત્વના છે ઉત્પાદક રાજ્યો. કર્ણાટક, મધ્યપ્રદેશ છે, તમે સમજી શકો છો કારણ
આ બધા જે ધારા છે એમાં તમે વિશેષ ઉત્પાદક છે સોરી જિલ્લા તરીકે આવે છે મૂકી શકો જુનાગઢ અને વગેરે જિલ્લામાં પણ છે બધા બહુ સંખ્યા છે જો ઉપરાંત વર્તમાન સમયમાં પ્રવાસીયા સ્વયં મૂકી ડાંગર મકાઈ કામદારો પણ એનો પણ ઉપયોગ છે વિશેષ તો જો આપણને મળે છે અહીંયા છે આપણે હવે જોઈ લેવા કે ધન્યવર્તા જે પાક છે કઠોળ વર્ગના પાક છે અને સમજી શકાશે કરી પાછું વિડીયો ચેક કરી અને આ ફોન છે બરાબર લખી દીધી.